પ્રિય મિત્રો શું તમને કદી તમારી ભૂલ કે ગુના બદલ દુઃખની લાગણી થઈ છે જો તમે સાચા હૃદયથી પસ્તાવ કરો છો તો ઈશ્વર તમને ચોક્કસ માફ કરે છે પણ જો તમે પસ્તાવો કરતા નથી તો તેની સજા પણ ભોગવવી પડે છે सवारे साध सुनीत महिमा करू प्रभु महिमा करू प्रभु तारो सवन करू नित તમારા જીવનનો આધાર બનાવ્યો છે તમારામાંથી ઘણા એ પોતાને મળેલા આશીર્વાદોને અમને પોતાની સાક્ષી સ્વરૂપે જણાવ્યા છે કેટલાક બાળક સાહેબોએ પોતાની મંડળીના સભ્યોને આ કાર્યક્રમમાં સામેલ થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે સર્વનો અમે આભાર માનીએ છીએ જેથી તેઓ આ વચનોના મૂલ્યને સમજી શકે અને સમાજની સેવાને માટે પોતાને તૈયાર કરી શકે તે માટે અમે આપ સર્વને ધન્યવાદ આપીએ છીએ યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરતાં આપણે પ્રભુ ઈસુનો આ દુનિયામાં આવવાનો હેતુ અને તેમના ઉપર વિશ્વાસ કરનાર લોકોના તેમના સંબંધીની ઈશ્વરની યોજનાને જોઈ છે હવે આપણે ઈશ્વરની એ યોજનાને જોવાના છીએ જે સંપૂર્ણ જગતના લોકોના પાપોને માટે તેમના સંપૂર્ણ અને મહાન ત્યાગ અને બલિદાન વિશે છે મિત્રો તે ઘટનાને જે ક્રમમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તે આપણામાંના ઘણા લોકો માટે એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે આ ઘટના તો બે હજાર વર્ષો પહેલાં બની પણ તેના જવાબદાર તમે અને હું પણ છીએ આ સાંભળવામાં અસામાન્ય લાગે પણ શું તમારામાંથી કોઈ એવું કહી શકે કે મેં ખોટું કામ કર્યું નથી વ્યક્તિગત રૂપથી હું એવું માનું છું કે હું એવો દાવો કરું છું એમ નથી મેં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને મારામાં કોઈ સચ્ચાઈ નથી પણ મારા પ્રભુએ તો કોઈ જ પાપ નથી કર્યું તો પછી તેમણે આ કઠોર બાબતોનો સામનો કેમ કર્યો એટલા માટે કે મેં પાપ કર્યું હતું અને મારા પાપને માટે તેમણે આ કઠોર બાબતનો સામનો કર્યો અને હું એ વાત ઉપર વિશ્વાસ કરું છું કે તેમણે મારા પાપને માટે તે સહન કર્યું જેથી પાપની શિક્ષાથી હું બચી જાઉં માટે જ તો આ શુભ સંદેશ લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું કે જેથી આ સચ્ચાઈને તમારી સમક્ષ પ્રગટ કરી શકું આ ઘટના તો તમારા કારણે પણ બની છે અને માટે હું ચાહું છું કે તમે આ ઘટનાને પૂરેપૂરી રીતે જાણો જેથી ઈશ્વરે તમારા માટે જે કામ કર્યું છે તેને તમે જાણી શકો અને તેમના મહાન વરદાનને જાણી શકો અને પ્રાપ્ત કરી શકો તો મિત્રો આવો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ યોહાન અનુસાર શુભ સંદેશના અઢારમાની પંદરમી કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે કે સિમોન પિતર અને બીજો એક શિષ્ય પાછળ પાછળ જતા હતા પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો હોવાથી તે સાથે સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો હવે યજ્ઞ અને બીજો શિષ્ય એટલે આ યોહાન પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં લઈ જવામાં આવે છે યોહાન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે શિષ્ય યોહાન હતો એ તો પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો અને એટલે એ પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં કોઈ પણ જાતની રોકટોક વગર મુશ્કેલી વગર જઈ શકે છે યોહાન યરૂશાલેમના આ લોકોથી જાણીતો હતો ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું થાય છે એ જોવા માટે એ કાયાફાસ યજ્ઞકારના ઘરમાં જાય છે યોહાન માટે ત્યાં કોઈ પરીક્ષણ કે કસોટી નહોતી જ્યારે પિતર પિતર ગાલિલનો વતની હોવાથી એ યરૂષાલે મને આ ધાર્મિક આગેવાનોથી અજાણ હતો પિત્તર માટે પ્રભુસુ ખ્રિસ્તની પાછળ ચાલવું જોખમકારક હતું પ્રભુસુ ખ્રિસ્તની પાછળ ચાલતા પિત્તર ગભરાતો હતો અને યોહાન બહુ જ સ્વાભાવિક રીતે પ્રમુખ યજ્ઞકારના મકાનમાં આવજા કરી શકતો હતો પરંતુ પિત્તર તો મકાનની બહાર સિપાહીઓની બાજુમાં ઊભો રહ્યો હતો હવે આ યોહાન અંદરથી પરવાનગી લઈને પિત્તરને એની સાથે લઈ ગયો કાયાફાસના મેલની પાસે હવે એક દ્રશ્ય ઊભું થાય છે સોળમી કલમ જુઓ પિતર દરવાજાની બહાર ઊભો રહ્યો પેલો બીજો શિષ્ય જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો યોહાન માટે એમને એમ પ્રવેશ કરવો સરળ હતું પણ આ બિચારા પિતર માટે ત્યાં પરવાનગી લઈને પ્રવેશ શક્ય હતો કાયાફાસના મેલના દરવાજે ઉભેલી નોકરાણી ની પરવાનગી લઈને પિતર એને અંદર લઈ જાય છે યોહાન પિતરને અંદર લઈ જાય છે હવે યોહાન આ જગ્યાનો અને આ લોકોનો જાણીતો હતો જ્યારે પિતર અજાણ્યો હતો લોકો યોહાનને ઓળખતા હતા પણ પિતરને તો કોઈ ઓળખતું નહોતું પરંતુ દરવાજો સાચવનારની એક છોકરી પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખી પાડે છે આ પિત્તર બહુ જ વાતોળ્યો અને ઉતાવળિયા સ્વભાવનો એ હવે બિલકુલ શાંત થઈ ગયો છે બીજા શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે નોકર છોકરીએ પિતરને કહ્યું કે તું તો ગાલિલનો છે તારી બોલવાની રીત જ જાહેર કરે છે કે તું ગાલિલ પ્રાંતનો છે પિતર વાતોડ્યો હતો વધારે પડતું તું બોલ 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 કર્યા કરતો હતો એ પણ અત્યારે નિરાશ થઈ ગયો હતો દુખી થઈ ગયો હતો અને એક નાની છોકરીના પ્રશ્નથી એ હચમચી ગયો તું પણ ઈસુની સાથે હતો ત્યાં પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ વખત નકાર કરે છે મિત્ર એક છોકરી આગળ પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે એવું કબૂલ કરી શકતો નથી યોહાન કાયાફાસ યજ્ઞકારના મેલમાં વિના મુશ્કેલીએ વિના પ્રશ્ને જઈ શક્યો એને માટે તો ત્યાં કોઈ જોખમ હતું નહીં પરંતુ પીતર માટે ત્યાં જોખમ હતું કસૂટી હવે અહીંયા આપણને મિત્ર એક બહુ જ સુંદર બોધપાઠ શીખવા મળે છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ તરીકે આપણે ખોટી જગ્યાએ અથવા તો અયોગ્ય સ્થળે જવું જોખમકારક છે હા એ શક્ય છે કે બીજા વિશ્વાસી માટે ત્યાં જવું યોગ્ય હોય કદાચ જોખમકારક હોય પરંતુ જો એ વિશ્વાસીની જેમ કરવા તમે તમે જ તો જોખમમાં આવી પરીક્ષણમાં આવી પડશો જે જગ્યા યૌહન માટે ઘર જેવી હતી જાણીતી હતી એ જગ્યા પિતર માટે પરદેશ જેવી હતી અજાણી હતી જોખમરૂપ હતી એટલે તમારા માટે જે જોખમરૂપ બાબત હોય કસોટી રૂપ બાબત હોય એ તો તમે પોતે જાણો છો અને એટલા માટે જે તમારા આત્મિક જીવન માટે નુકસાન કરતા હોય તમારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને તોડી નાખે એવું હોય તો એવી વ્યક્તિઓ પાસે કે એવી જગ્યાઓમાં ન જવામાં જ આપણું વધારે અને સાચું કલ્યાણ છે ને મિત્ર સત્તરમી કલમ જુઓ દરવાજે ઉભેલી એ છોકરીએ પિતરને કહ્યું શું તું પણ એ માણસનો શિષ્ય નથી પિતરે જવાબ આપ્યો ના હું નથી એ દરવાજાએ ઉભેલી છોકરીએ પિતરને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખી પાડ્યો હવે એ પોતાની શંકાનું સમાધાન કરવા માટે પિતરને પ્રશ્ન પૂછે છે પિત્તર જેવો દરવાજામાં થઈને અંદર જતો હતો બરાબર એ જ સમયે આ છોકરીએ પિતરને પ્રશ્ન પૂછ્યો કે શું તું પણ એ માણસ એટલે કે નથી અને જુઓ તમે પિતર કેવો જવાબ આપે છે ના 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 હું એ નથી આમ કહીને પિતર મેલની અંદરના ભાગમાં ચાલ્યો ગયો અહીં તમે જુઓ મિત્ર પિતર પ્રથમ વખત પ્રભુનો નકાર કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અઢારમી કલમ જુઓ ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો કોલસાનું તાપણું કરી તેની આસપાસ ઊભા રહી તાપતા હતા પિતર જઈને તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો મહેલના બારના આંગણામાં લોકો ઠંડીમાં તાપણું કરીને તાપતા હતા અને આ આપણા પિતરભાઈ ત્યાં ગયા અને ત્યાં ઊભા રહ્યા સંરક્ષણો વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા સાચવવા માટે તાપણું કરતા હતા ત્યાં જઈને પિતર તાપવા લાગ્યો આ પિતર પોતાના મનમાં ડરી રહ્યો છે એણે એકવાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે અને હવે એને બીક છે કે શું મને બીજું તો કોઈ ઓળખી નહીં પાડે ને હવે તમે ઓગણીસ થી એકવીસ કલમો જુઓ પ્રમુખ યજ્ઞકારના ઈસુને પ્રશ્નો એ શીર્ષક નીચે લખ્યું છે ઓગણીસ થી એકવીસ કલમોમાં પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્ય વિશે અને તેમના શિક્ષણ વિશે પૂછ્યું ઈસુએ જવાબ આપ્યો હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું મારું બધું શિક્ષણ મેં ભજન સ્થાનો અને મંદિર જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં આપ્યું છે હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી તો પછી મને શા માટે પૂછો છો મારા સાંભળનારાઓને જ પૂછો ને મેં તેમને શું કહ્યું તે તેમને પૂછો મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે મહેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં ઊભા છે ત્યારે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કેટલીક વાતો પ્રગટ કરે છે એમણે પોતાની સેવા જાહેરમાં કરી હતી જાહેરમાં કોઈ જ વાત એમણે ગુપ્તમાં શીખવી નથી એટલે પ્રભુ ઈસુ આપ્યું હતું હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી એટલે તમે જુઓ મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર ખોટો આક્ષેપ મૂકનાર ખોટો આરોપ મૂકનારે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખોટો પૂર્વગ્રહ રાખનારે પ્રથમ તો એ સમજવાની જરૂર છે એ જાણવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું જ કદી જ ગુપ્તમાં જાહેર કર્યું નથી ગુપ્તમાં કહ્યું નથી ગુપ્તમાં શીખવ્યું નથી અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો તો સ્વયં ઈશ્વર પિતાના શબ્દો છે એની ઉપર વિશ્વાસ કરવાથી આપણું જીવન સુધરી શકે છે કારણ કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા આપણા હૃદયોમાં ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવા દ્વારા આપણને આપણા પાપોની ક્ષમા મળે છે અનંત જીવન મળે છે આપણા દુષ્કર્મોના બંધનમાંથી આપણને મુક્તિ મળે છે હવે બાવીસથી ત્રેવીસ કલમો જુઓ બાવીસમી અને ત્રેવીસમી કલમ ઈશુએ કહ્યું ત્યારે ત્યાં ઉભેલા એક સંરક્ષકે તેમને લાફો મારીને કહ્યું પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે ઈશુએ તેને જવાબ આપ્યો જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ પણ મેં જે કહ્યું તે ખરું હોય તો તું મને શા માટે મારે છે મેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં એકત્રિત થયા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યજ્ઞકારની સમક્ષ એક અપરાધીની જેમ રહ્યા છે ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કહે છે કે મેં ગુપ્તમાં કોઈ જ શિક્ષણ આપ્યું નથી આ લોકોને જ તમે પૂછી જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેવું અપમાન કરવામાં આવે છે એક સૈનિક એક સૈનિક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમાચો મારી નાખે છે ઈસુ ખ્રિસ્તે જાહેરમાં હલકી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપમાનિત કરવામાં આવ્યા મિત્ર યાદ રાખો મારા અને તમારા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે અપમાનિત થયા અને એમ છતાં ઈસુ ખ્રિસ્ત આ લોકોને કહે છે કે એ એ લોકો જે કંઈ કરી રહ્યા છે છે મોશેના નિયમશાસ્ત્રની બહારની બાબતો છે આ લોકોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં કોઈ જ સાક્ષી નહોતો કે જે એમ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું ભૂંડું કર્યું છે અને એમ છતાં તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમાચો ચોડી દેવામાં આવે છે આ લોકો નિયમ પાડનારા નથી નિયમનો ભંગ કરનારા છે આ લોકો રક્ષકો નથી ભક્ષકો છે ચોવીસમી કલમ જોશો તેથી અન્નાસે તેને બાંધેલી હાલતમાં જ કાયાફાસ પ્રમુખ યજ્ઞકાર પાસે મોકલ્યો યોહાન આપણને માહિતી આપતા જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ દુષ્ટ રમત રમનાર અને શેતાની યુક્તિ કરનાર અન્નાસ નામનો પ્રમુખ યજ્ઞકાર હતો આ અન્નાસે પ્રમુખ યજ્ઞકાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથ બંધાવ્યા હતા અને એણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધના તમામ આરોપો ગોઠવી નાખ્યા હતા એ યહૂદી ધાર્મિક આગેવાન હતો પણ એ તો ખરેખર શૈતાનના હાથમાં સોંપાયેલો દુષ્ટ માણસ હતો હવે તમે જુઓ પચીસ થી સત્યાવીસ કલમ પિતરે ફરીથી કરેલો ઈસુનો નકાર એ શીર્ષક નીચે પચીસ થી સત્યાવીસ કલમોમાં લખ્યું છે પિતર હજુ ત્યાં તાપતો ઊભો હતો તેથી બીજાઓએ તેને કહ્યું શું તું પણ એ માણસના શિષ્યમાંનો નથી પણ પીતરે તેનો નકાર કરતા કહ્યું ના 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 હું નથી પ્રમુખ યજ્ઞકારનો એક નોકર જેનો કાન પીતરે કાપી નાખ્યો હતો તેનો સગો થતો હતો તે બોલી ઉઠ્યો શું મેં તને તેની સાથે બગીચામાં જોયો નહોતો પીતરે ફરીથી કહ્યું ના અને તરત જ કુકડો બોલ્યો બે વખત અહીં પીતર પ્રભુ ખ્રિસ્તનો નકાર કરે છે અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું એમ કુકડો બોલે તે અગાઉ ત્રણ વખત પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો ઈસુ ખ્રિસ્તે પિતરને જે કહ્યું હતું કેટલો બધો શબ્દ સહ સાચું પડ્યું હવે બાઇબલમાં બીજા શુભ સંદેશમાંથી આપણે જાણી શકીએ છીએ મિત્ર કે ત્યારબાદ પિતર બહાર ગયો અને પોતાના પાપનો પશ્ચાતાપ કરીને પોક મૂકીને રડ્યો હું માનું છું મિત્ર કે આ સમયે પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચહેરાને લોહીથી ખરડાયેલો સૂજી ગયેલો જોયો હશે પ્રભુ સુખ્રિસ્તે આવા ચહેરામાં પણ પિતરની સામે જોયું અને એ આંખોમાં નર્યો પ્રેમ નર્યો પ્રેમ નીતરતો હતો મિત્ર માફીનો અને દયાનો ભાવ નીતરતો હતો આવો ચહેરો જોઈને પિતરે બહાર જઈને એક નાના બાળકની જેમ રડી પડ્યો પિતરે પેલા કાન કપાઈ ગયેલા સૈનિકના સગા સાથે દલીલબાજી કરી નહીં એ જાણતો હતો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે એ એને માફ પણ કરી દેશે ઈસુ ખ્રિસ્તે પિતરને માટે ઈશ્વર પિતાની સમક્ષ મધ્યસ્થી કરી હતી જેથી પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મજબૂત બને

હવે અઠ્યાવીસમી કલમ જુઓ પિલાત સમક્ષ ઈસુ એ શીર્ષક નીચે અઠ્યાવીસમી કલમ કે છે તેઓ ઈસુને કાયાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા વહેલી સવારનો એ સમય હતો પોતે અભડાય પાસખાનું ભોજન ખાઈ શકે તે માટે યહુદીઓ રાજભવનમાં ગયા નહીં અહીં બહુ જ મહત્વનું નાટક ભજવાઈ રહ્યું છે મિત્ર ધ્યાનથી તમે જુઓ અહીં બે બાબતો સાથે સાથે બને છે એક છે વ્યક્તિ જે ઈશ્વરપુત્ર જગતારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બીજો છે ધર્મ જે યહૂદી ધર્મ હતો માનવ સંપ્રદાય પ્રમાણે યહૂદીઓ ધર્મની વ્યક્તિ કરતા વધારે મહત્વ આપે છે તમે એ જોયું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમગ્ર માનવ જાત માટે પોતાનું બલિદાન પાસખા પર્વને સમયે આપવાના હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુની સજા ફરમાવવાની હતી અને એટલા માટે આ ધાર્મિક યહૂદી આગેવાનો ન્યાયાલયમાં જતા નથી તમે જુઓ મિત્ર ધર્મનું બાહ્ય રૂપ પકડી રાખનાર ધર્મને માત્ર બહારથી જ પાડનાર લોકો આંતરિક રીતે કેટલા બધા સડી ગયા છે કોવાઈ ગયા છે બગડી ગયા છે એમને એક માણસની હત્યા કરવી છે અને એ હત્યા રોમન સરકાર દ્વારા થાય એવી ગોઠવણ એ લોકો કરી રહ્યા છે ઓગણત્રીસ મી કલમ જુઓ તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછ્યું તમે આ માણસ પર શો આરોપ મૂકો છો યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સરકારના હાથમાં સોંપી દીધા હવે આ પિલાતને યરૂશાલેમ ગમતું નહોતું એને તો કૈસરિયા અને દરિયા કિનારો ગમતો હતો પરંતુ યહૂદીઓના પાસખા પર્વના સમયે પિલાતે સૈનિકોને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા માટે યરૂશાલેમ શહેરમાં આવવું પડ્યું હતું એ જમાનામાં પિલાત રોમન રાજ્યપાલ હતો એટલા માટે એને યરુસાલેમમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ હતી એની અને એ જ કારણસર આ પિલાત હતો હવે જગતારનાર માનવના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માનવીને બચાવવા માટે આવ્યા હતા પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એ એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોની પાસે આવ્યા પરંતુ પોતાના લોકોએ જ ઈસુખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં આ હતી એ સમયની વાસ્તવિકતા મિત્ર એ સમયની વાસ્તવિકતા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં એ પછી તમે ઓગણત્રીસ થી બત્રીસ કલમો જુઓ ચૂકે છે તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછ્યું તમે આ માણસ પર શો આરોપ મૂકો છો તેમણે જવાબ આપ્યો તેણે ગુનો કર્યો ન હોત તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત પિલાતે તેમને કહ્યું તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો કરોદી જવાબ આપ્યો કોઈને મોતની સજા ફટકારવાની અમને નથી પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે તેનું સૂચન કરતા ઈસુએ જે કહ્યું હતું તે સાચું પડે એ માટે એ બન્યું પિલાત રાજ્યપાલ સમજી જાય છે કે અહીંયા કંઈ ખોટું થઈ રહ્યું છે અને એટલે એ આમાંથી છટકવા માંગે છે પિલાત યહૂદીઓને કહે છે કે તમે જાતે જ જઈને ઈસુનો ન્યાય કરો ને ભાઈ જે કાંઈ બન્યું હતું અને બની રહ્યું છે એ પિલાત જાણતો નહોતો યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા થાય એવું ઈચ્છતા હતા અને એ લોકો જાણતા હતા કે એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ફરમાવવાનો કોઈ અધિકાર નહોતો હવે કયા કારણસર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થવો જોઈએ એ વિશે પણ એ લોકો સ્પષ્ટ નહોતા ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થાય એ માટે યહૂદીઓ કાવતરું ઘડી કાઢે છે જો ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ન થાય તો તો એમની યોજના નિષ્ફળ જાય એવી પણ એ લોકોને બીક હતી તેત્રીસ થી પાંત્રીસ કલમ ઉજવો પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા તેણે તેમને પૂછ્યું શું તું યહુદીઓનો રાજા છે ઈસુએ જવાબ આપ્યો આ પ્રશ્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારે વિશે તમને કંઈ કહ્યું છે પિલાતે જવાબ આપ્યો શું તું એમ ધારે છે કે હું યહુદી છું તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે તે શું કર્યું છે પ્રભુ ખ્રિસ્ત પિલાતની બુદ્ધિને પ્રશ્ન પૂછે છે પિલાત એક બુદ્ધિશાળી રાજ્યપાલ હતો ને એટલે પ્રભુ ખ્રિસ્ત પોતાની વિનંતી પિલાતની બુદ્ધિને પડકારવા માટે વાપરે છે પિલાત તે તારો પુરાવો કોની પાસેથી મેળવ્યો છે તું જે કંઈ મને પૂછે છે એની પાછળ હાથ કોનો છે અને પિલાત તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે શું તું યહુદીઓનો રાજા છે અને ઈસુ ખ્રિસ્ત કેવો ઉત્તર આપે છે આ પ્રશ્ન તમારો છે કે પછી બીજાઓએ મારા વિશે તમને કંઈ કહ્યું છે ઈસુ ખ્રિસ્તની જવાબ આપવાની રીત કેટલી બધી અનોખી છે જવાબમાં જ સામી વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન પૂછે છે એટલે વ્યક્તિએ જે મૂળ પ્રશ્ન પૂછ્યો હોય એનો ઉત્તર એના જ મુખ દ્વારા મળી જતો એના જ મુખ દ્વારા હવે છત્રીસમી કલમ જુઓ ઈસુએ કહ્યું મારું રાજ આ દુનિયાનું નથી જો મારું રાજ આ દુનિયાનું હોત તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત પણ લડાઈ કરત પણ મારું રાજ અહીંનું નથી ઈસુ ખ્રિસ્ત અહીંયા એવું નથી કહેવા માંગતા મિત્ર કે એમનું રાજ્ય આ પૃથ્વી ઉપર આવવાનું નથી ના ભવિષ્યમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવી જ રહ્યા છે આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપવાના જ છે બાઇબલમાં યશાયા સંદેશ ભાગના પુસ્તકના અગિયારમાં અધ્યાયની નવમી કલમમાં કહેવામાં આવ્યું છે કે મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં તેમ વિનાશ કરશે નહીં કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે હવે સાડત્રીસમી કલમ જુઓ તમે તેથી પેલા તે પ્રભુ ખ્રિસ્તને પૂછ્યું તો પછી તું રાજા છે એમને ઈસુએ જવાબ આપ્યો તમે કહો છો કે હું રાજા છું સત્યની સાક્ષી આપવી આ એક જ હેતુ માટે હું આ દુનિયામાં જન્મ્યો છું જે સત્યનો છે છે તે મારી વાત સાંભળે આ સમયે બહુ જ અનુભવે છે ઈસુ કોણ છે અને ઈસુ શું કહે છે એ બધું પિલાત સમજી શકતો નથી પ્રભુ ઈશુ ખ્રિસ્ત પિલાતને વિનંતી કરીને હજુ પણ પોતાના રાજ્ય વિશે સમજાવે છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા રાજ્યની મૂળભૂત બાબત એ સત્ય છે સત્ય મારા રાજ્યનો પાયો સત્ય છે હવે આડત્રીસમી કલમ જુઓ પિલાતે પૂછ્યું સત્ય શું છે પિલાત બહુ જ મૂંઝવણમાં હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે સત્ય શું છે આ પિલાત સત્યની સાથે સનાતન સત્યની સાથે સંપૂર્ણ સત્યની સામે ઉભો રહ્યો છે અને એમ છતાં એ મૂજાયેલો છે અને એટલે એ સત્ય વિશે જાણવા માંગે છે ઈસુ ખ્રિસ્ત જ મિત્ર માર્ગ સત્ય અને જીવન છે જ્યારે માનવી ઈસુ ખ્રિસ્ત વગર સત્ય જાણવા માંગે છે ને જીવન પામવા માંગે છે ને માર્ગ શોધવા માંગે છે ને ત્યારે એ ગૂંચવણમાં પડી જાય છે મૂંઝવણમાં પડી જાય છે કારણ કે સત્ય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્ત સ્વયં ઈશ્વર છે અને સત્ય એકલા ઈશ્વર જ હોઈ શકે જીવન પ્રભુ સુખત છે કારણ કે પ્રભુ સુખ જીવનના સ્ત્રોત છે માર્ગ પ્રભુ સુખિસ્ત છે કારણ કે એ પોતે જ પથ દર્શક અને પથ છે જો તમે મિત્ર ઈશ્વરને શોધો છો જો તમે સત્યને શોધો છો તો એ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરો શક્ય છે કે આજ સુધી તમને સત્ય મળ્યું નથી ઉલટાના તમે છેતરાયા છો તમને લોકોએ ગેરમાર્ગે દોર્યા છે પણ છેલ્લી વાર અને એક જ વાર મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ તો કરી જુઓ ઈસુ ખ્રિસ્ત એ યહૂદી આગેવાનોને પણ અગાઉ યોહાન અનુસાર શુભ સંદેશના આઠમા અધ્યાયમાં સાચી અને કાયમી સ્વતંત્રતા વિશે પ્રકાશ આપે છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે તમે જે બાબતોમાં ફસાઈ ગયા છો મિત્ર જેનાથી તમે અશાંત છો જેનાથી તમે ગભરાઈ ગયા છો અને હવે કોઈ ઉપાય તમને સૂચતો નથી તો ત્યાંથી તમને મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પાપને લીધે કદાચ તમે અશાંત બની ગયા હો મિત્ર બેચેન બની ગયા હો બીખમાં જીવન જીવી રહ્યા હો પાપમાંથી છૂટવાના પ્રયત્નો કરી રહ્યા હો અને સતત નિષ્ફળતા અનુભવતા હો તો ઈસુ ખ્રિસ્ત તમને તમારા પાપોની ગુલામીમાંથી આઝાદ કરીને તમને પોતાનું બાળક બનાવવા માંગીશ એ પ્રભુ ઈસુખ્રિસ્તને શરણે આવીને એ પ્રભુ સુખ્રિસ્ત સમક્ષ તમારું હૃદય ખોલીને તમે તમારા પાપોની ક્ષમા અને પ્રભુ ઈસુખ્રિસ્ત પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો આ મેન પ્રિય મિત્રો પિત્તરનો નકાર ઘણીવાર વાર યહુદાના વિશ્વાસઘાત જેવો લાગે છે પણ જ્યારે પ્રભુ ઈશુની ભવિષ્યવાણીને તે પોતાના જીવનમાં પૂરી થતી જુએ છે ત્યારે તે હૃદયમાં ખેદિત થાય છે યહુદાને પણ પોતે જે કર્યું હતું તેનું ભાન થયું પણ તે પાછો ફર્યો નહીં તેઓ બંને પ્રભુ ઈસુની સાથે સાથે ચાલ્યા પણ તે બંનેમાં આપણે અંતર જોઈએ છીએ આશ્ચર્ય પણ થાય છે કે આટલો સમય તેઓ પ્રભુની સાથે ચાલ્યા તો પણ આવો વ્યવહાર કર્યો આ તો આપણા જીવનનું ચિત્ર રજૂ કરે છે આપણે પણ પ્રભુનો સ્વીકાર કર્યા પછી પણ ઘણીવાર પિત્તરની જેમ પ્રભુનો નકાર કરીએ છીએ પ્રભુ ઈસુ પિત્તરના પસ્તાવાને જોઈને તેની સમક્ષ ફરીથી પ્રગટ થાય છે જો આપણે પણ તેમના ઉપર વિશ્વાસ કર્યો છે તો આપણા હૃદયો પણ દુઃખી થશે અને ત્યારબાદ આપણે તેમના માટે કશું પણ કરવા તૈયાર થઈ જઈશું પણ જો મિત્ર આપણે યહુદાના માર્ગ ઉપર છીએ તો પછી આપણે આપણા માર્ગમાં આગળ વધીશું આ તો આપણા ખ્રિસ્તી જીવનની પરિપક્વતાને પ્રગટ કરે છે ઈશ્વરે આપણા માટે એક અદ્ભુત યોજના બનાવી છે ઈશ્વરનું વચન ફરીથી આપણા બધાને માટે અને આ સુવાર્તાના માધ્યમ દ્વારા આપણે જાણીએ છીએ કે તેમણે આપણા માટે શું કર્યું જો આપણે આપણા તેમના ઉપરના વિશ્વાસનું નિરંતર મૂલ્યાંકન કરતા રહીશું તો આપણે આપણા વિશ્વાસ દ્વારા પ્રભુ ઈશુને મહિમા આપીશું તેમના બલિદાન દ્વારા આપણે ઈશ્વરનો મહિમા જોઈશું ઈશ્વર તે પ્રમાણે કરવા આપને મદદ કરે આમેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસકોલ કરો